મિત્રો, કહેવાય છે ને કે દુનિયા સામે ફરિયાદ કરવા કરતાં તમારી જાતને બદલવી પડશે. કારણ કે સમગ્ર દુનિયામાં કાર્પેટ બિછાવીને એના કરતાં પોતાના પગમાં ચંપલ પહેરી લેવા સારા. નમસ્કાર મિત્રો, હું છું પિનલગીરી ગોસ્વામી. વાત છે એવા એક પરિવારની કે જે પરિવારમાં ચાર સભ્યો રહેતા હતા. પતિ, પત્ની, પુત્ર અને પુત્રી. સરસ મજાનો પરિવાર, નાનકડો પરિવાર, મધ્યમ વર્ગનો પરિવાર અને સરસ મજાનું પોતાનું જીવન જીવતા. પતિદેવ કોઈ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા. પગાર ધોરણ પણ તેમના એટલા બધા ઊંચા નહોતા. તે જે સોસાયટી કે ફળિયામાં રહેતા હતા તે અન્ય લોકો સુખી સંપન્ન વધારે હતા તેમના કરતા. આ જે પતિદેવ હતા તેમની પત્નીને વિચાર આવ્યો કે આપણી સોસાયટીમાં ઘણા લોકો પાસે ગાડી છે તો આપણી પાસે પણ ગાડી હોવી જોઈએ. પતિદેવ પાસે હંમેશા માંગણી કરે છે કે આપણા ઘર આંગણે પણ ગાડી હોય અને આપણો પણ પરિવાર ગાડીમાં ફરે તો કેવો સુંદર લાગે. પતિદેવ કહે છે કે તો થોડી ધીરજ રાખ, કારણ કે મારો પગાર ધોરણ ઓછો છે, સમય જતાં તને ગાડી પણ લાવી આપીશ. પરંતુ પત્ની હંમેશા જીદ કરતી રહે છે કે તમે ગમે તે કરો, દેવું કરો, ઓછીના રૂપિયા લાવો, ગમે ત્યાંથી પૈસા લાવો, પરંતુ તમે ગાડી ચોક્કસથી લાવો અને આપણો પરિવાર ગાડીમાં ફરે. તમે જુઓ છો આજુબાજુના લોકો પણ ગાડીઓ લઈને આવ્યા છે અને તેમના ઘરે પણ મોટી મોટી ગાડીઓ છે, આપણા ઘરે પણ ગાડી હોવી જોઈએ. પતિને માનસિક શાંતિ મળતી નહોતી. પતિ ધીમે ધીમે પોતાના જીવનની જે કહી શકાય કે પૂંજી ભેગી કરીને એક ડાઉન પેમેન્ટ ભરાઈને તેટલી રકમ તેણે પોતે ભેગી કરી લીધી. અને જેવું ડાઉન પેમેન્ટની રકમ તેની પાસે થાય છે, પરિવારને કહે છે કે ચાલો આપણે તમારી ઈચ્છા પૂરી કરીએ, આજે આપણે નવી ગાડી લેવા માટે જઈએ. શોરૂમમાં ચારે સભ્યો ગાડી લેવા માટે જાય છે, ડાઉન પેમેન્ટ ભરે છે, શરતોને આધીન તમામ પ્રક્રિયા પૂર્ણ થાય છે અને ગાડી તેમને ચાવી સોંપી દેવામાં આવે છે. ગાડી પર સરસ મજાની રિબિન હોય છે, કારણ કે ગાડી નવી નક્કોર હોય છે. પરિવારના સભ્યોને જે પતિદેવ હોય છે કહે છે કે ગાડીમાં બેસી જાઓ, આપણે સૌ પ્રથમ ગાડી ભગવાનના મંદિરે લઈ જઈએ. પરિવારના સભ્યો ગાડીમાં બેસી જાય છે, ભગવાનના મંદિરે ગાડી લઈ જાય છે અને ત્યાં દર્શન પણ કરે છે, ગાડીની પૂજા પણ કરે છે અને ત્યાંથી ઘરે તે લોકો પરત આવતા હોય છે. રસ્તામાં ચોકડી આવે છે, ચોકડી ઉપર રેડ સિગ્નલ હોય છે, ગાડી તે જગ્યાએ ઊભી રહી હોય છે. વરસાદી વાતાવરણ હોય છે, ચોમાસાની સિઝન હોય છે, ભયંકર વરસાદ સાથે પવન પણ તૂટી પડે છે અને એક ઘટાદાર વૃક્ષ નમતું ધીરે ધીરે કરીને એ ગાડી ઉપર આવીને પડે છે. ગાડીને ભયંકર નુકસાન થાય છે, ગાડીનો આગળનો બોનેટ પણ તૂટી જાય છે. પરંતુ મિત્રો, નસીબની વાત એવી છે કે પરિવારના ચારેય સભ્યોને કંઈ થતું નથી. સામાન્ય છોલાઈ ગયું હોય તેવી સામાન્ય ઈજા પહોંચે છે. ચારેયને દવાખાને લઈ જવામાં આવે છે. 2-3 દિવસમાં તે લોકો પણ ઠીક થઈ જાય છે અને ગાડીને થોડું ઘણું વધારે નુકસાન ચોક્કસથી થયું હોય છે. પરંતુ ગાડી શરતોને આધીન હોય છે, તેમાં વીમા ઇન્સ્યોરન્સ હોય છે, એટલે કંપનીવાળાએ કહ્યું હતું કે 1 અઠવાડિયું અમને આપજો, ગાડી તમને ફરીથી એવી ને એવી બનાવીને આપી દઈશું. પરંતુ ઘણા લોકો તેમને કહેતા કે તમે આ ગાડી લીધીને એ ખૂબ ખોટા મુહૂર્તમાં લીધી છે, આ લોઢું તમને હદતું નથી. જેવી તમે ગાડી લીધી, જેવા મુહૂર્તમાં તમે ગાડી લીધી, તેના થોડા જ સમયમાં તમારી સમક્ષ આ એક મોટી ઘટના બની ગઈ છે. જે પતિદેવ હોય છે કોઈની વાત સાંભળતા નથી અને પોતે સ્વસ્થ થઈ જાય છે, પરિવાર સ્વસ્થ થઈ જાય છે અને ગાડી જે હોય છે અઠવાડિયા પછી પોતાના ઘર આંગણે પાછી આવે છે. ત્યારે પત્ની કહે છે કે આ ગાડી આપણા માટે યોગ્ય લાગતી નથી, આ લોઢું આપણા માટે યોગ્ય લાગતું નથી. જેવું આપણે પહેલા દિવસે લીધું આવી ઘટના બની ગઈ, તેવું લોકો પણ કહી રહ્યા છે અને મારી પણ ઈચ્છા નથી, હવે ગાડીને તમે વેચી દો. પતિદેવ કહે છે કે આ ગાડી ખરેખર ખૂબ લકી છે. ભલે દુનિયા ગમે તે કહેતી હોય, તારો દ્રષ્ટિકોણ જેવો પણ હોય, પરંતુ એક હકારાત્મક વિચાર કરીશ ને તો આ ગાડીને લીધે આપણા ચારેયની જિંદગી બચી છે. જો આ ગાડી ના હોત ને તો આજે આપણે ચારેય વ્યક્તિઓ પણ ના હોત. એટલે આ ગાડી આપણા ઘરે ચોક્કસથી રહે છે, આ ગાડી આપણા માટે લકી છે. દુનિયા ગમે તે કહે, પરંતુ હકારાત્મક વિચાર એવો છે કે ગાડીના કારણે આપણે ચારેય સભ્ય બચી ગયા છે.
એટલે મિત્રો કહેવાય છે ને કે તમારા જેવા વિચારો હોય ને, તમારો જેવો દ્રષ્ટિકોણ હોય ને, એ પ્રમાણે તમે જીવન જીવશો. નકારાત્મક વિચાર હશે તો તમે નકારાત્મક રસ્તા તરફ વળશો, હકારાત્મક વિચારો હશે તો તમે જીવનમાં હકારાત્મક નિર્ણયો લઈ શકશો અને હકારાત્મક દૃષ્ટિકોણને કારણે જીવનમાં તમે આગળ પણ વધશો. એટલે મિત્રો કહેવાય છે કે જીવનમાં હંમેશા હકારાત્મક વિચારો અને સારા કાર્યોમાં હકારાત્મક વિચારોને લઈને ચાલો, જેથી ચોક્કસથી તમે જીવનમાં આગળ આવશો. તો મિત્રો આશા છે કે આવી મોટિવેશનલ સ્ટોરી તમને ફરી પણ મળતી રહેશે, અને સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં, અને હજુ પણ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. આપણે ફરીથી આવી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.